ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા કઠવા ગામે હનુમાન જયંતિ નિમિત્તે બાપા સીતારામ મઢુલી ગ્રુપ અને ગામના સહયોગથી તારીખ 26-27 બે દિવસ બાપા સીતારામની મઢુલીએ કોરોના કાળમાં કોરોનાથી બચવા માટે આયુર્વેદિક ઉકાળા બનાવવામાં આવ્યો છે અને અમારું ગામ સુરક્ષિત રહે એ માટે કોરોનાને હરાવવા માટે આપણે બીજું કશું ના કરી શકીએ પણ આવું નાનું કામ કરીને પણ માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડી શકાય. દરેક ગામમાં આવા પગલાં લઈને ઉકાળાનું વિતરણ કરે ને તો જ કોરોના ઘણો ખરો હારશે અને આ કાર્યમાં મહેનત કરાવનાર કઠવા મઢુલી ગ્રુપના કાર્યકર્તા મકવાણા સાગરભાઈ, શેતા અશોકભાઈ, પરમાર સંજયભાઈ, ચૌહાણ જયેશ, ગોહિલ વિજયસિંહ, પઢિયાર વિક્રમસિંહ, મંદિરના પૂજારી લશ્કરી ધરમદાસ અને ગામના આગેવાનો સહિતના જોડાયા હતા. અશોક ઢાપા સાથે સાગર રાઠોડ, સ્પીડ ન્યૂઝ 17, તળાજા. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.